નમસ્કાર, હું રચના, ડીએન ટીવી સમાચાર કક્ષમાં આપ સૌનું સ્વાગત કરું છું. જોઈએ એક નજર આજના મુખ્ય સમાચાર. જાતિ ઉત્સવ યા તહેવાર, લિજ્જત પાપડ હો હર બાર, કરમ 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 કરમ, મજેદાર લિજ્જતદાર, સાથ સ્વાદ મે લિજ્જત લિજ્જત પાપડ. ખાદી ઓર ગ્રામ ઉદ્યોગ કમિશન દ્વારા માન્ય શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ કા. નવાપુરા સ્થિત આરવી દેસાઈ રોડ ઉપર ચાની લારી ધરાવતા 83 વર્ષીય આદેરને બાઇક ચાલકે ટક્કર મારતા ઘટનાસ્થળે કમકમાટી ભરી મોત નિપજ્યું. આજરોજ બલિદાન અને કુરબાનીનો પર્વ ઈદ ઉલ જુહા બકરી ઈદ હોવાથી શહેર સહિત ગુજરાતભરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ખાસ ઉજવાયો ભારે ઉત્સાહ સાથે બકરી ઈદનો પર્વ. ધોરાજીના ગેલેક્સી ચોકમાં સરા જાહેર દારૂના નશામાં યુવકે ત્યાં ઉભેલા યુવક પર ચાકુ હલાવીને કર્યો જીવલેણ હુમલો. હવે જોઈએ સમાચાર વિગતવાર. નવાપુરા સ્થિત આરવી દેસાઈ રોડ ઉપર ચાની લારી ધરાવતા આધેડનું બાઇકની ટક્કરે મોત નિપજ્યું હતું. પસાભાઈ માડી મહોલ્લાના શિયાબાગ ખાતે રહે છે અને આરવી દેસાઈ રોડ ઉપર ચાની લારી ધરાવે છે. ગતરોજ તેઓને એક અજાણ્યા બાઇક ચાલકે આરવી દેસાઈ રોડ ઉપર ટક્કર મારતા તેઓ પડી ગયા હતા અને પછી ગંભીર ઇજાઓ થતા સ્થાનિકોની મદદથી 108 બોલાવીને તાત્કાલિક સારવાર અર્થે SSG ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાજર ડોક્ટરોએ 83 વર્ષીય પસાભાઈ માડીને મૃત જાહેર કરતા નવાપુરા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દાદાનું એક્સિડન્ટ હતું 2 દિવસ પહેલાં આરવી દેસાઈ રોડ પર. પછી અમે લોકો ત્યાં પહોંચી ગયા તો ત્યાં આગળ એક છોકરો હતો, એક્ટિવા પડી હતી વ્હાઇટ કલરની. ત્યાં આગળ અમે એ કર્યું, ત્યાંથી અમે એમ્બ્યુલન્સ બોલાવી 108માં અમે લોકો ત્યાં આપણે યોગીની દવાખાનામાં લઈ ગયા અમને. તો જે લેડીઝ હતી એની બેન, એ છોકરાની બેન, તે છોકરો 15 વર્ષનો જેવો હતો. તો અમે લોકો એમને કે લેડીઝ છોકરી એવું બોલી કે તમારે દાદાને જે કંઈ ખર્ચો થશે તે આપીશું. તો અમને એ રીતના કરીને એમ્બ્યુલન્સમાં બેસાડીને યોગીની દવાખાનામાં લઈ ગયા ત્યાં આગળ. તો અમે ત્યાં બધા રિપોર્ટ કરાયા પગના ને એના. તો ત્યાં આગળ પછી એ લોકો એવું કીધું કે તમારાથી જે થાય તે તમે કરી લીધો. કોઈ મેડમ હતા, કોઈક આપણે ભાજપના કાર્યકર્તા છે, આપણે એમનું નામ છે જયશ્રીબેન છે એમનું નામ, ભાજપમાં કાર્યકર્તા છે. તેમને અમને ધમકી એવી આવી કે તમારાથી જે થાય તે કરી લેજો, આ નામ અને એડ્રેસ છે અમારું અને એ છોકરાનો ફોટો અમને આપ્યો છે એમને. તો મેં ફોટો પાડ્યો છે, જાતે જ પાડ્યો છે ફોટો મેં. તો એ મેં જાતે ફોટો પાડીને તો મેં રાખેલો છે. તો કે તમે જે કહો તે કરી લો, આ છોકરાનો ફોટો છે અંદર. પછી આ એડ્રેસ એમને મને આપ્યું હતું કે આ એડ્રેસ છે એનું. પછી અમે હોસ્પિટલમાં દાદાને લઈને આવ્યા અંગડી હોસ્પિટલની અંદર. પછી આ બે દિવસ થયા, કાલે સાંજે એક્સપાયર થઈ ગયા 8 વાગે રાતે. હમણાં પોસ્ટમોર્ટમમાં આપણે લઈને આવ્યા છે એમને. આપણે હા નવાપુરા પોલીસ ચોકીમાં ફરિયાદ નોંધાય છે ત્યાં આગળ. એ સાહેબ કંઈ નોંધાય છે અત્યારે પોસ્ટમોર્ટમ કરવા છે ને, તો ત્યાં આગળ અમારું બધું લખાણપટ્ટી કરી છે એમને. આજરોજ મુસ્લિમ બિરાદરોની બકરી ઈદ હોય ઈદગાહ મેદાન ખાતે મોટી સંખ્યામાં નમાજ અદા કરવામાં આવી હતી. બલિદાન અને કુરબાનીનો પર્વ એટલે કે બકરી ઈદ. આજરોજ બકરી ઈદ હોવાથી મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો વહેલી સવારથી ઈદગાહ મેદાન ખાતે આવી પહોંચ્યા હતા અને ત્યાં બકરી ઈદની નમાજ અદા કરી હતી. મુસ્લિમ બિરાદરોએ એકબીજાને શુભેચ્છા પણ પાઠવી હતી. એટલે બકરી ઈદની નમાજ વડોદરા શહેરના દરેક ખૂણાઓથી આવેલા, દરેક વસ્તીથી, દરેક જગ્યાથી આવેલા મુસ્લિમ લોકોએ અહીંયા નમાજ અદા કરી અને ખુદાની, અલ્લાહ તાલાની ઇબાદત કરી અને દુઆ માંગી કે અમારા વડોદરા શહેરને એક સંસ્કારી નગરી તરીકે જે ઓળખાય છે, કોમી એકતાનું એક બિરુદ મળેલું છે, એ અકબંધ અને કાયમ રહે તેવી હું દુઆ કરું છું. અને સમગ્ર શહેરના નાગરિકોને હું મુસ્લિમ વતી, મુસ્લિમ સમાજ વતી, મુસ્લિમ સમુદાય વતી, મુસ્લિમ લોકો વતી હું આજે એમને ઈદ મુબારક પાઠવું છું. અને આ જ પ્રમાણે દરેક તહેવાર હળીમળીને આપણે ઉજવીએ
એવી અપીલ કરું છું. તેમજ આજે જે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, વડોદરા પોલીસ કમિશનર તરફથી જે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે એમનો હું મુસ્લિમ સમાજ તરફથી આભાર વ્યક્ત કરું છું. ધોરાજી ગેલેક્સી ચોકમાં એક અજાણ્યા શખ્સે ઉભેલા એક વ્યક્તિને છરીથી હુમલો કરતા ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ધોરાજીના ગેલેક્સી ચોકમાં એક અજાણ્યા શખ્સે રાત્રે 8-9 વાગ્યાની આસપાસ ગેલેક્સી ચોક પર ધમધમતા વિસ્તારમાં ખુલ્લે આમ છરી લઈને આંટાફેરા મારતા શખ્સે ત્યાં ઉભેલા ભૂપત સુદા વાંદા નામના શખ્સ ઉપર હુમલો કર્યો હતો. આ સાથે જ છરી મારીને અજાણ્યા શખ્સ નાસી છૂટ્યો હતો, જેને લઈને ઇજાગ્રસ્ત ભૂપત સુદા વાંદાને ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. બીજી તરફ જાહેરમાં બનેલી આ ઘટનાની વાયુ વેગે જાણ સરભરમાં થતા બનાવના સ્થળે અને ધોરાજી સરકારી હોસ્પિટલમાં લોકટોળા ઉમટી પડ્યા હતા. આ સાથે જ ઇજાગ્રસ્તના લાગતા વળગતા પણ ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. બીજી તરફ આ ઘટનાની જાણ ધોરાજી પોલીસને થતાં પીએસઆઈ રાણા તથા પોલીસ કાફલો સરકારી હોસ્પિટલ દોડી આવ્યો હતો અને હાલમાં પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે. ઓરસંગ નદીના પટમાં ચાલતા ગેરકાયદેસર રેતી ખનન બાબતની જાણ મળતા ખાણ ખનિજ વિભાગ દ્વારા રેડ કરાતા ઓરસંગ નદીના પટમાં નાસભાગ મચવા પામી હતી. છોટાઉદેપુર જિલ્લાના સંખેડા નજીક ઓરસંગ પટમાં સંખેડા બહાદરપુર વચ્ચે ચાલતા ગેરકાયદેસર રેતી ખનન બાબતે બહાદરપુર પંચાયતના કેટલાક સભ્યો દ્વારા ખાણ ખનિજ ખાતાને રજૂઆત કરાતા આજે સવારે ખાણ ખનિજ ખાતાની ટીમ નદી પટમાં ઉતરી હતી. ખાણ ખનિજ ખાતાની ટીમ આવતા નદીપટમાં નાસભાગ મચવા પામી હતી, પણ તેમ છતાં પણ નદીમાંથી 2 રેતી ભરવાના મશીનો ઝડપાયા હતા, તેમજ 6 જેટલી રેતી ભરેલી ટ્રકો પણ ઝડપાઈ હતી. ઓરસંગ નદીના પટમાં ખાણ ખનિજ ખાતા દ્વારા રેતી ભરવાના ઝડપાયેલા મશીનો બહાદરપુરના ડેપ્યુટી સરપંચને સુપ્રત કર્યા હતા. લાખો રૂપિયાના રેતી ચોરીના કૌભાંડની તપાસ હાથ ધરાતા 2 નંબરના રેતી ખનન કરનારાના તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. આજરોજ ખાણ ખનિજ ખાતા દ્વારા ફરિયાદના આધારે તપાસ કરતા 2 મશીનો અને રેતીની ભરેલી 6 ટ્રકો ઝડપાઈ છે. તપાસ ટીમ આવતા મશીન ઓપરેટરો અને ટ્રક ડ્રાઈવરો નાસી છૂટ્યા હતા. આજરોજ ખાણ ખનિજ ખાતાની ટીમ દ્વારા ફરિયાદ અન્વયે સંખેડા અને બહાદરપુર ઓરસંગ નદી પટમાં વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરતા સદર વિસ્તારમાં 2 મશીનો તેમજ 6 ગાડી ભરેલ અટકાયત કરવામાં આવેલ છે, જેની કાર્યવાહી ચાલુમાં છે. તેમજ તપાસ ટીમ દ્વારા આવતા સદર ઓપરેટર, મશીનના ઓપરેટર તેમજ ગાડીઓના ડ્રાઈવરો ભાગી ગયેલ છે, જેથી માલિક કોણ છે તેનું નામ જ જાણી શકાયેલ નથી હાલ. તેમજ વધુમાં કાર્યવાહી ચાલુમાં છે. સદર મશીનો સીજ કરી ડેપ્યુટી સરપંચ શ્રી બહાદરપુરને આપણને સોંપવામાં આવેલ છે. પ્રાથમિક દ્રષ્ટિએ જોતા તો લીજની બહાર દેખાય જણાઈ આવેલ છે, કેમ કે આની આજુબાજુ કોઈ હદનિશાન કે સાઇનબોર્ડ લીજને લાગેલા નથી, બરાબર છે. અને કોઈ આ મશીન માલિક કે ગાડી માલિક અહીં આવેલ નથી, જેથી જણાઈ શકેલ નથી. બોડેલીના હોસ્પિટલની મનમાનીને લઈને ગ્રામજનોના આરોગ્ય પર ભય તોડાઈ રહ્યો છે. બોડેલી વિસ્તારની કેટલીક હોસ્પિટલો દ્વારા બાયોમેડિકલ વેસ્ટનો ખુલ્લા વિસ્તારમાં ફેંકવામાં આવતા જતા લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોય તેમ લાગી રહ્યું છે. બાયોમેડિકલ વેસ્ટનો નિકાલનો બાયોમેડિકલ મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવે છે, પણ કેમ જાણે બોડેલી વિસ્તારના હોસ્પિટલના સંચાલકો વિસ્તારના આ લોકોની પરવા કર્યા વગર ખુલ્લામાં નાખી દે છે. બોડેલી વિસ્તારના ડોકલિયા નજીકની ફાટક પાસેના ખુલ્લા પ્લોટમાં જ્યાં દેખો ત્યાં મેડિકલ વેસ્ટની થેલીઓ, તો બોડેલીના નદી કિનારા નજીક સુમસાન વિસ્તારમાં એટલી હદે નાખવામાં આવી છે કે આ વિસ્તારમાં મેડિકલ વેસ્ટની દુર્ગંધને લઈને અહીંથી પસાર થવું પણ મુશ્કેલ બની ગયું છે. આમ છતાં દુર્ગંધ મારતા આ વિસ્તારમાં મેડિકલ વેસ્ટમાંથી કાચની બોટલો પરના એલ્યુમિનિયમના ઢાંકણા કાઢવા માટે એક વ્યક્તિ પોતાના સ્વાસ્થ્યની ચિંતા કર્યા વગર બોટલો તોડી રહ્યો છે. તેઓનું કહેવું એ છે કે આમ કરવાથી મારા ઘરનું ગુજરાન ચાલે છે અને રોજના 50-100 રૂપિયા કમાઈ લઉં છું. 50 રૂપિયા કિલો રાખે ધાતુ, ડાટા તોડીએ છીએ અમે ધાતુ દવા અને વેચીએ છીએ. 50 રૂપિયા કિલો રાખે ધાતુ, ડાટા તોડીએ છીએ, મહેનત કરીએ, મજૂરી કરીએ અને બાર લઈએ છીએ, બહેનો બાલ હોતી છે. હા, દવાખાના નાખે છે, દવાખાનાનું એ નાખે ત્યાં ડાટા તોડીએ છીએ અમે, ધાતુ કાઢીએ છીએ, આ બહેનો બાલ હોતી છે તે વેચીએ છીએ. બસ 50 રૂપિયા મજૂરી મળી જાય અમારી, બસ બેન્યું તો બાલ છે, આ ધાતુ છે,
આવું ખોદીએ છીએ. ઠીક છે, કોઈ નહીં, અમારા છોકરા નોકરીઓ કરે છે બેન, મેં આવું કરી ખોદ. આ લાકડા 150 રૂપિયા મન લાકડા છે, અમારે પીઠામ લઈએ છીએ. જે વિસ્તારમાં આ મેડિકલ વેસ્ટ નાખવામાં આવે છે તે બોડેલી નજીક આવેલી ઓરસંગ નદીનો કિનારો છે, કે વરસાદનું પાણી તેમાં ભળીને નદીના પાણીમાં મિક્સ થાય છે. ગામને પીવાના પાણી માટે બનાવવામાં આવેલા કૂવામાં પાણી ભરતું હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી, જેને લઈને બોડેલી ગામની હોસ્પિટલના સંચાલકો લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય તેમ લાગી રહ્યું છે. બોડેલી ખાતે જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. એ બાબત કાયદા મુજબ થવી ના જોઈએ. દરેક સંસ્થાએ બાયોમેડિકલ વેસ્ટ જે જનરેટ થાય છે એનું સંચાલન કરવાનું હોય છે. જીપીસીબીમાં રજીસ્ટ્રેશન કરાવીને જીપીસીબીની ગાઈડલાઈન પ્રમાણે બાયોમેડિકલ વેસ્ટના રૂલ્સ પ્રમાણે કાર્યવાહી કરવાની હોય છે. અત્યારે જે પરિસ્થિતિ ઊભી થઈ છે કે જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ કરવામાં આવ્યો છે, એ ખરેખર શોભાપ્રદ નથી અને કાયદાથી વિરુદ્ધ છે. એ કાર્યવાહી થવી ન જોઈએ. એઝ એ ડોક્ટર તરીકે મારી એક અત્યારે તો હું એક અપીલ કરી શકું છું જેટલા પણ ડોક્ટરો છે એ સંસ્થાઓને, એ ડોક્ટરોને, કે બાયોમેડિકલ વેસ્ટ જે પોતાના હોસ્પિટલ ખાતે જનરેટ કરવામાં આવે છે એનો નિકાલ ગાઈડલાઈન મુજબ કરવામાં આવે, જાહેરમાં કરવામાં ના આવે, જેથી કરીને આપણે લોકોને જે સુખાકારી બક્ષવાનો આપણો ઉદ્દેશ્ય છે એને આપણે સિદ્ધ કરી શકીએ. બીજી વસ્તુ કે આરોગ્ય ખાતું આ બાબતે જે કાર્યવાહી કરવાની છે એ હવે હું અમારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી છે છોટાઉદેપુર ખાતે એમની સાથે પરામર્શ કરી એમની માર્ગદર્શન મુજબ જે કંઈ પણ આગળ કાર્યવાહી કરવા પાત્ર થતી હશે એ અમે કરીશું. ડભોઈ શહેર અને તાલુકાભરમાં બકરી ઈદની મુસ્લિમ બિરાદરો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આજે ઈદગાહ ખાતે તેમજ નગરની વિવિધ વિસ્તારો જેવા કે ચીપવાડ, કાઝી મસ્જિદ સ્ટેશન, કાઝીવાડ મસ્જિદ, કડિયાવાડ મસ્જિદ, તલાવપુરા મસ્જિદ સહિત મૌલાના દ્વારા ઈદની નમાજ અદા કરવામાં આવી હતી. જેમાં શહેર અને તાલુકાભરમાં વસતા હજારો મુસ્લિમ બિરાદરો નમાજ સહિત ભાઈચારા સાથે એકતા સાથે સૌ હળીમળીને શાંતિમય રીતે રહે અને સૌનું જીવન સુખ શાંતિ અને દાયક બને, પ્રગતિશીલ વિકાસશીલ બને તેવી પ્રાર્થના અર્ચના દુઆઓ કરવામાં આવી હતી. બાપો તળાવ પાસે આવેલ ગોકુલ ઉપવનના ગણેશ મહોત્સવ ખાતે ગુજરાતી ફિલ્મની અભિનેત્રી ખાસ ઉપસ્થિત રહી હતી. હાલ શહેરમાં ભવ્ય ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે બાપો તળાવ સ્થિત આવેલ ગોકુલ ઉપવનમાં યુવક મંડળ દ્વારા શ્રીજીની સ્થાપના કરાઈ છે, જ્યાં ગત રોજ શ્રીજીને અન્નકૂટનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. સાથે ગુજરાતી ફિલ્મ અગ્નિ પરીક્ષા અને ઠાકોરના બોલ જગમાં અનમોલની અભિનેત્રી આવીને આરતી કરી શ્રીજીના આશીર્વાદ મેળવ્યા હતા. ભરૂચના સ્પેશિયલાઇઝ્ડ એડોપ્ટેશન ખાતેથી આજ રોજ 7 મહિનાનું દિવ્યાંગ બાળક દહેજના કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા દંપતીએ દત્તક લીધું હતું. ભરૂચના સ્પેશિયલાઇઝ્ડ એડોપ્ટેશન ખાતેથી આજ રોજ 7 મહિનાનું બાળક દહેજની ખ્યાતનામ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા અને તેમની પત્ની ડોક્ટર તરીકે કામ કરતા દંપતીને આજ રોજ બાળક દત્તક અપાયું હતું. મેં આર્મી બેકગ્રાઉન્ડ છે, હું મેરી વાઇફ ડોક્ટર હૈ. સો આને કે બાદ હમને ડિસાઇડ કિયા કે હમ અડોપ્શન કરેંગે. સો જબ અડોપ્શન કિયા તો જો વેબસાઇટ કા કારા કા જો વેબસાઇટ હૈ તો ઉસસે હમ ને રજિસ્ટર કિયા. હમે આગે કા પ્રોસીજર ઉતના કુછ પતા નહીં થા, બટ જૈસી હમને અપને ડોક્યુમેન્ટ્સ અપલોડ કિયે તો હમે નિયરેસ્ટ અડોપ્શન સેન્ટર જો હૈ વો સ્પેશિયલ અડોપ્શન એજન્સી ભરૂચ કા SMS આયા और इमीडिएटली कॉल भी आ गया अडॉप्शन एजेंसी से. सो
उसके बाद जो हमारा प्रोसीजर है वो स्टार्ट हो गया। सो हम दोनों ने पहले से डिसाइड कर रखा था कि हम लोग अडॉप्शन करेंगे, और जब हमारा होम स्टडी रिपोर्ट कंप्लीट हुआ उसके बाद जस्ट ऐसे ही हम लोग बच्चों को मिलके गए वापस। तो रास्ते में डिस्कशन में ध्रुव के बारे में हमने डिसाइड किया कि कोशिश करने में क्या है, हो सकता है तो ये बच्चा अगर हमें मिल जाए तो हम बहुत खुश हो जाएंगे, हमारी जिंदगी पूरी हो जाएगी, फैमिली कंप्लीट हो जाएगी हमारी। सो जैसा कि उसके आगे का प्रोसीजर पता नहीं था तो वापस हमने स्पेशल अडॉप्शन एजेंसी में कॉल किया। कॉल करने पे इतना सहयोग मिला और इतना सपोर्ट मिला कि सब कुछ बहुत बढ़ी था और बहुत सिस्टमेटिक तरीके से सब कुछ हो गया और जल्द से जल्द हमें बच्चा एक दो महीने में हमें मिल गया। और इतना खुशी है, इतनी खुशी है कि हम बता नहीं सकते। घर पे परिवार पे परिवार वाले इतने सब खुश हैं कि पूरा सपोर्टिव तो पहले से ही थे, सपोर्टिव पहले से ही थे लेकिन अभी तो और खुश है, ज्यादा मिलके खुश है। हाँ, और ध्रुव जो है वो अभी मस्ती है लेकिन पूरा फैमिली कंप्लीट हो गया, हम बिल्कुल दिल से बहुत खुश हैं। आ प्रसंगे चाइल्ड वेलफेयर कमिटी प्रवरुचना चेयरमैन राजेंद्र सुतरिया तथा जिला बाल सुरक्षा अधिकारी बीआर मकवाणा अने कोऑर्डिनेटर मलकेश भाई प्रजापति अने स्टाफ ना सभ्यो मोटी संख्या में उपस्थित रहा था। के हमारे ત્યાં આવેલો આ બાળક કે જેના બંને પગ એના જમણા પગની ડિફેક્ટ ના કારણે આખો પગ વળી જવાના કારણે અમે એનું ઓપરેશન પણ કરાવ્યું, એના માટેને પૂરતી સુરત 1.5 મહિનો ટ્રીટમેન્ટ પણ કરાવી, પરંતુ હજુ પણ 2 વર્ષ સુધી એની જે સર્વા ચાલશે તેમાં એના બંને પગ કે જેમાં સળિયો નાખીને બૂટ પહેરવામાં આવે છે અને 23 કલાક એની રીતે રાખવામાં આવતો હોય છે, માત્ર 1 કલાક માટે બૂટ કાઢવાનો હોય છે। આ સ્થિતિમાં આપણે વિચારી શકીએ કે બાળકના માતા પિતા કેટલા હેરાન થાય। એને બીજી રીતે પણ જેમને લાગતું હતું કે એક વિકલાંગના રૂપમાં, અને ત્યારે અમારી પાસે કેરાલાનો દંપતિ અને તેની અરજીના આધારે મને ગર્વ છે કે કંપનીના એક મોટા મેનેજર અને એમના મિસિસ કે જે પોતે ડોક્ટર છે અને આવું દંપતિ જ્યારે આ બાળકને પસંદ કરે છે ત્યારે ખરેખર અમારા માટે ગર્વની લાગણી છે। અમને ખરેખર અનેરો આનંદ છે કે આ દંપતિ સામેથી ખુશી ખુશી આ બાળકને પસંદ કર્યું છે અને એને કીધું છે કે અમે આ જ રીતે આ બાળકનો સારામાં સારો ઉછેર કરીશું, એટલું નહીં પરંતુ ભવિષ્યમાં એને જે પણ ઓપરેશન સારામાં સારા તમે જે ડોક્ટર પાસે ટ્રીટમેન્ટ એની પાસે પણ અમે વ્યવસ્થિત સુરતમાં ટ્રીટમેન્ટ કરાવીશું અને એનું ભવિષ્ય ઉજ્જવળ બનાવીશું। ખરેખર એના પિતા મિલિટરીમાં હતા અને અત્યારે આ રીતે સુંદર પ્રગતિ કરી રહ્યા છે, બેન પણ આટલા જ રીતે પોતાની લાગણીઓથી કે આ બાળકનું ભવિષ્ય, ત્યારે અમને આનંદ થાય છે કે અમારા ત્યાંનું આ દંપતિ જે આ બાળકને લઈ ગઈ રહ્યું છે, એ બાળક જે સ્થિતિમાં હતું તે સ્થિતિમાં અમને હતું કે એને કોણ પસંદ કરશે આ સ્થિતિમાં, પરંતુ આ એક ફૂલ અમારું જે ખરેખર દેખાવામાં ઘણું સુંદર છે પરંતુ એની વિકલાંગતાના કારણે અમને બહુ દુઃખ હતું, પરંતુ આજે અમારા દિલમાં અમારા સ્ટાફમાં અમારા તમામ શિશુગૃહના સદસ્યો ખરેખર ખૂબ ખુશ છે કારણ કે આ બાળક સારી જગ્યાએ જઈ રહ્યું છે। ગતરોજ ફતેપુરા સ્થિત સામાજિક કાર્યકર્તાની સાથે ગુજરાતી ફિલ્મ લવ યુ યારની અભિનેત્રી ખાસ આવી પહોંચી હતી। ફતેપુરા સ્થિત આવેલ કોયલી ફળિયા યુવક મંડળના શ્રીજીના દર્શનાર્થે સામાજિક કાર્યકર્તા પ્રભુ સોલંકી સાથે લવ યુ યારની અભિનેત્રી ખાસ આવી પહોંચી હતી, જ્યાં મંડળ તથા સ્થાનિકો દ્વારા ફટાકડા ફોડીને તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ તેઓએ આરતી કરીને શ્રીજીના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી।
કોયલી ફળિયા યુવક મંડળ એક એવું છે જે આપણેથી વર્ષોથી સંકળાયેલું છે ને જે લોકો દિલથી સેવા કરે છે ને મેં બધું જ આ લોકોનું 4 વર્ષથી મને પણ આ લોકોનું નોલેજ છે અહીંનો મંડળનો બહુ સારી રીતના દાદાની સેવા કરે છે અને ટોટલ અહીંયા મરાઠી છોકરાઓ છે તો એમના માટે એમને ખબર જ છે કે એમને કારણ કે તિલક રાજાથી જે ચાલતું આવ્યું છે તો બધી જ એમને ખબર જ છે છોકરાઓને ને આજ અમને પણ ખુશી થાય છે ને અમારા જે લવ યુ યારના જે મેઇન હિરોઈન છે આકાંક્ષા સોલંકી એમને પણ કાલે જે મારા ગણપતિમાં વિસર્જનમાં આવ્યા હતા તો મેં એમને ઊભા રાખ્યા હતા કે આજે કોયલી ફળિયામાં જવાનું છે એ લોકો રિક્વેસ્ટ કરી હતી તો આજે અમારા સાથે અમારા જે પિક્ચરના હિરોઈન છે એ પણ છે ને હું આપણી જે બરોડાની નગરી છે સંસ્કારી નગરી હું તમામ મંડળોથી પાછું નિવેદન કરીશ કે છેલ્લા દિવસનું વિસર્જન જે છે એ બહુ બધા જ મંડળોથી ને જે છેલ્લા દિવસનું વિસર્જન છે તો બહુ શાંતિથી વિસર્જન કરે. હવે લેશો એક નાનકડો વિરામ. A saga of experience and innovation. Narayan Group, a Harish Ambalal Choksi venture, presents Neelkant Varni Jewelers. Wide range of collection to make any occasion special. Pioneers in bridal, gold, diamond. शादी उत्सव या त्योहार लिज्जत पापड़ हो हर बार करम पुरम पुरम करम मजेदार लिज्जतदार साथ स्वाद में लिज्जत लिज्जत पापड़ खादी और ग्राम उद्योग कमीशन द्वारा मान्य श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का અરે ક્યાં સુધી 2G અને 3G મોબાઈલ વાપરીશ? 4G ફોન લઈ આવ. અરે મોંઘો કેટલો પડે આ 4G મોબાઈલ? અરે શિવ મોબાઈલ છે ને, વડોદરામાં સૌથી સસ્તા મોબાઈલ ત્યાં જ તો મળે છે. જી સિમ કાર્ડ, અનલિમિટેડ 4G ઇન્ટરનેટ એન્ડ કોલ્સ, 300 લાઈવ ટીવી ચેનલ ફ્રી અને પાછો સરળ હપ્તે મોબાઈલ ઉપલબ્ધ છે, સાથે 24 મહિનાની વોરંટી. વડોદરામાં બધી જ કંપનીના મોબાઈલ સસ્તા ભાવે લેવાનું એકમાત્ર સ્થળ શિવ મોબાઈલ. શિવ મોબાઈલ એટ ખંડેરાવ માર્કેટ 4 રસ્તા. અરે ક્યાં સુધી 2G અને 3G મોબાઈલ વાપરીશ? 4G ફોન લઈ આવ. અરે મોંઘો કેટલો પડે આ 4G મોબાઈલ? અરે શિવ મોબાઈલ છે ને, વડોદરામાં સૌથી સસ્તા મોબાઈલ ત્યાં જ તો મળે છે. 4G સિમ કાર્ડ, અનલિમિટેડ 4G ઇન્ટરનેટ એન્ડ કોલ્સ, 300 લાઈવ ટીવી ચેનલ ફ્રી અને પાછો સરળ હપ્તે મોબાઈલ ઉપલબ્ધ છે, સાથે 24 મહિનાની વોરંટી. વડોદરામાં બધી જ કંપનીના મોબાઈલ સસ્તા ભાવે લેવાનું એકમાત્ર સ્થળ શિવ મોબાઈલ. શિવ મોબાઈલ એટ ખંડેરાવ માર્કેટ 4 રસ્તા. जो बनाए आपका भविष्य और उज्जवल, हम हैं ONGC. बरोडा डेरी नु सुगम शुद्ध अने सर्वोत्तम क्वालिटी ना आइसक्रीम श्रीखंड गुलाब जामुन अने मन गमते मिठाइयों नु डेस्टिनेशन बरोडा डेरी नु सुगम आपनु डेरी आपनु आइसक्रीम बरोडा डेरी का सुगम. Reach us to reach Canada. Yes, Canada is calling you. Visit Kanan International Private Limited. Achieve your dream. A renowned name for student visa, immigration, PR with experience of 15 years. Tie-ups with 51 colleges and universities in Canada. And more than 2,000 visas successfully processed. Visit Kanan International and fly to Canada, your dream destination. Kanan International Private Limited, Kanan House, Deaving, Second Floor, Trident Mall, Race Course Circle. Uff, client ka phone tha, par bank mein busy tha, receive nahi kar paya.
बिजनेस हाथ से गया समझो। अरे यार, ये हमारे रिसेप्शनिस्ट दो मिनट दूसरे फोन पे बिजी क्या थी, मेरी तो एक बिजनेस लीड मिस हो गई। क्या आपके कॉल आपके बिजनेस के लिए इम्पोर्टेंट है, तो उन्हें मिस मत होने दीजिए। कनेक्ट विद SSP Communications फॉर वर्चुअल नंबर, टोल फ्री नंबर एंड मिस्ड कॉल नंबर सोल्यूशन के साथ, जहां एक साथ 30 से ज्यादा कॉल अटेंड हो सकते हैं। सिंगल नंबर पे आपका बिजनेस मैनेज हो सकता है विद प्रोफेशनल वेलकम मैसेज, ट्रांसफर कॉल फैसिलिटी जैसी सुविधाओं के साथ। फॉर डेमो कॉन्टैक्ट SSP Communications, कॉल ऑन 7817034885 और विजिट www.sspcommunications.com। विराम बाद पुनः आपनो स्वागत छे। ડભોઈના ચોકસી ઓડના યુવક મંડળના આયોજકો દ્વારા દેવ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ડભોઈ ચોકસી ઓડ યુવક મંડળના આયોજકો મેહુલભાઈ પરીખ, મુન્નાભાઈ, મેહુલ શાહ અને ડોક્ટર સન્ની શાહ સહિત યુવક મંડળના અન્ય સભ્યોના સાથ સહકારથી પાછલા 5 વર્ષથી બ્લડ ડોનેશન કેમ્પ ગણેશ મહોત્સવમાં યોજીને એકતાનું પ્રતીક સ્થાપિત કરે છે। તો ડભોઈ શહેરના વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશિકાંતભાઈ પટેલ પણ આ આયોજનમાં મુખ્ય મહેમાન બનીને તેમના ધર્મપત્ની દામિનીબેન પટેલ સાથે પૂજા આરતી કરી ગણેશજીના આશીર્વાદ લઈને રિબિન કાપી કેમ્પનું ઉદ્ઘાટન કર્યું હતું। આ સમાજ સેવાના કાર્યમાં અનેક ડભોઈના નાગરિકો જોડાયા હતા અને 50 યુનિટ જેટલું બ્લડનું દાન કર્યું હતું। તો આ કેમ્પમાં અશ્વિનભાઈ પટેલ પણ જોડાયા હતા। ડભોઈના લોકપ્રિય ગીતગાર હાર્દિક શાહે પોતાના સ્વર સંભળાવીને કેમ્પમાં આવેલા ભક્તોને ગણેશજીની આરાધનામાં લીન કરી દીધા હતા। સમાજ સેવા એ જ પ્રભુ સેવાના આ હેતુથી ચોકસી ઓળ યુવક મંડળનો આ કેમ્પ શાંતિમય માહોલમાં સંપન્ન થયો હતો। ચોકસી ઓળ યુવક મંડળ દ્વારા તથા દેવ ટ્રસ્ટ ડભોઈ દ્વારા જે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, સતત 5 વર્ષથી આ આયોજન કરવામાં આવે છે અને આ આયોજનની અંદર અહીંયા બેસેલ સૌ યુવા વર્ગ અને યુવક મંડળ ખૂબ સારી રીતે કામ કરી ને આ બ્લડ ડોનેશન કેમ્પ યોજી અને ઘણા બધાની જિંદગી બચાવેલ છે, જેને હું આવકારું છું અને આવનાર સમયમાં દર વર્ષે આ રીતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાતો રહે એ જ મારી અભ્યર્થના। ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત। સમગ્ર દેશ સહિત ગોધરા ખાતે પણ બકરી ઈદની હર્ષોલ્લાસ સાથે ભાઈચારા સાથે શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી। બલિદાન અને કુરબાનીનો પર્વ ઈદ ઉલ ઝુહાની ઉજવણી ગોધરા ખાતે હર્ષોલ્લાસ અને કોમી એખાલસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। આ પર્વ નિમિત્તે મુસ્લિમ બિરાદરો વહેલી સવારે નવા પોશાકમાં સજ્જ થઈને ઈદગાહ મેદાન ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં મોટી સંખ્યામાં એકઠા મુસ્લિમ બિરાદરોએ ઈદની વિશેષ નમાજ અદા કરી હતી। ત્યારબાદ એકબીજાને ઈદની શુભેચ્છા પાઠવી હતી। આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા સહિતના પોલીસ અધિકારીઓ ઈદગાહ મેદાન ખાતે પહોંચીને મુસ્લિમ બિરાદરોને ગુલાબ મોમેન્ટો આપી ઈદની શુભકામના પાઠવી હતી અને તાજેતરમાં ગણેશ વિસર્જન શોભાયાત્રા દરમિયાન મુસ્લિમોના અભૂતપૂર્વ સહકારને બિરદાવ્યો હતો। ગોધરાના મુસ્લિમ બિરાદરોને હું પંચમહાલ જિલ્લા પોલીસ પરિવાર વતી ખૂબ ખૂબ ઈદની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું। સૌ ખભે ખભા મલાવીને કામ કરે, વિકાસ તરફ આગળ વધે, શિક્ષણમાં અગ્રેસર રહે અને સમાજનું યોગદાન રાષ્ટ્રમાં સર્વોપરી રહે એવી હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। અને બીજું, ખાસ કરીને એક દિવસ પહેલાં જ અહીંયા ગણપતિ વિસર્જન યાત્રા સંપન્ન થઈ એમાં સમગ્ર કોમનો અમને અભૂતપૂર્વ સહકાર મળ્યો છે અને એમના સહકારના કારણે અમે ખૂબ શાંતિપૂર્વક રીતે અને સદભાવનાના માહોલમાં એક ભાઈચારા સાથે કોમી એકતાની એક અજબ મિસાલ સાથે સમગ્ર શ્રીજીની વિસર્જન યાત્રા અમે સંપન્ન કરી શક્યા છે, એના માટે પણ હું સમગ્ર મુસ્લિમ કોમનો ખૂબ આભાર વ્યક્ત કરું છું। તો બીજી તરફ મુસ્લિમ આગેવાનો અને ધર્મગુરુઓએ પણ જિલ્લા પોલીસ વડાનો આભાર વ્યક્ત કરીને સમગ્ર પંચમહાલ પોલીસને પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી। તો કુરબાની નામ એનું છે કે મનુષ્ય મનુષ્ય ખાતર ખાસ કરીને પોતાના જજ્બાતની કુરબાની આપે ને તેના કારણે જો પોતાના જજ્બાતને કુરબાન કરવાન થાય તો દરેકના દરેક ધર્મના લોકો તેના માટે પોતાની હર એતબારથી પોતાના ધર્મ અને દરેક ધર્મોની લાગણીને સામે રાખી ને એકબીજાના દિલોને જીતવાની પૂરીપૂરી કોશિશ કરે તે આજનો દિવસ ખાસ કરીને પૂરા વિશ્વને સબક આપે છે। અગાઉ જે એક હિન્દુ તહેવાર મનાવવામાં આવ્યો ને તેના અંદર મુસ્લિમો તરફથી જે સહકાર અને સપોર્ટ ખુશુસન ઓલમાઈ કિરામ તરફથી એ લોકોને સપોર્ટ મળ્યો
તેને જે બિરાદ્યું તેના માટે હું સમગ્ર આપણા પોલીસ વડાઓને અને બીજા સરકારી કર્મચારીઓને ને દરેક કોમના હમદર્દોને ને સારા લોકોને હું ઘણા ઘણા અભિનંદન આપું છું. કારેલીબાગ સ્થિત આવેલ આનંદનગરના મારુતિ યુવક મંડળ દ્વારા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. કારેલીબાગ સ્થિત આવેલ આનંદનગરમાં મારુતિ યુવક મંડળ દ્વારા શિવ સખી મંડળના હસ્તે મહાઆરતી કરાવાઈ હતી. આ પ્રસંગે શિવ સખી મંડળના અલ્પા મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. યુવક મંડળ દ્વારા અલ્પાબેનનું સ્વાગત કરીને સ્થાનિકો સાથે મહાઆરતી કરીને શ્રીજીના આશીર્વાદ લીધા હતા. ભરૂચ સક્રિય પત્રકાર સંઘ અને સિનેમા ક્લબના સંયુક્ત ઉપક્રમે રન ફિલ્મ પત્રકારોને બતાવવામાં આવી હતી. ભરૂચ સક્રિય પત્રકાર સંઘ અને સિનેમા ક્લબના સંયુક્ત ઉપક્રમે ભરૂચના પત્રકારો માટે સ્પેશિયલ પત્રકારત્વ અને રાજકારણ પર આધારિત અમિતાભ બચ્ચન અભિનીત રણ ફિલ્મનું ઇન સ્ક્રીનિંગ બતાવવામાં આવ્યું હતું. સમગ્ર ફિલ્મમાં પત્રકારત્વ ક્ષેત્રે અંગેની કામગીરી અને હરીફાઈથી લઈને રાજકારણ અંગેથી માહિતગાર કરાયા હતા. આ કાર્યક્રમમાં ભરૂચ સક્રિય પત્રકાર સંઘના પ્રમુખ ઇજરેશ કાવજી, ઉપપ્રમુખ નિલેશ ટેલર, સિનેમા અને પત્રકાર ઋષિ દવે, બંકિંગ મજમુદાર તથા મોટી સંખ્યામાં ભરૂચના પત્રકારત્વ ક્ષેત્રે સંકળાયેલા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. જગત માટે અને જે આપણા મીડિયા કર્મીઓ છે, મીડિયાની શું સમાજ પર ઇમ્પેક્ટ છે, નેગેટિવ અને પોઝિટિવ, અને એ કેટલી હદ સુધી આ એની ઇમ્પેક્ટ જઈ શકે છે એને પ્રદર્શિત કરતો આ એક ચલચિત્ર છે. જે થોડા દિવસ અગાઉ અમે લોકોએ વિચાર્યું કે આ રીતનો એક જો મૂવી પત્રકારોને બતાવવામાં આવે તો આપણો કોઈ કોન્સેપ્ટ મગજમાં ક્લિયર થાય, એ અર્થે અમે ઋષિભાઈ અને સિનેમા લવર્સ ક્લબને વિનંતી કરી હતી અને આપણી વિનંતીને ગ્રાહ્ય રાખી અને આ સુંદર આયોજન કરવા બદલ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું. સંસ્કારી નગરી વડોદરાના નગરજનો માટે અતિપ્રિય તહેવાર એટલે કે ગણેશ મહોત્સવ. તો આવો દર્શક મિત્રો, આવો નિહાળીએ શ્રીજીના દર્શન. વિઘ્ન હરતા હે બપ્પા, વિઘ્ન હરતા સહસ્ર ભક્ત જન કા, તું એક કરતા ધરતા હે દ્વેષ મુક્ત મન વો, તું જિસમે વાસ કરતા, ઇસીલિયે તો સબસે પહેલે બોલે બપ્પા મોરે હારે. હે વિઘ્ન હરતા હે બપ્પા, વિઘ્ન હરતા લગતે રહે માથે પે જિસકે ભી નિખરતા, કર્મ કી કસોટી પે હૈ ખરા ઉતરતા, ઇસીલિયે તો સબસે પહેલે બોલે બપ્પા મોરે. દિલ સે પુકારે ઉસકી લગી હૈ નૈયા કિનારે, જબ જબ બાજે બાજે ડંકા તેરા બપ્પા, ડંકા તેરા બપ્પા, ડંકા તેરા, પડકર બદકિસ્મત હોગી તું બિગડી સવારે. હે વિઘ્ન હરતા હે બપ્પા, વિઘ્ન હરતા હરતા, હે બપ્પા વિઘ્ન હરતા, વિનાશ પાપ કા હો તું પગ જહાં પે ધરતા, અચલ તેરા તમસ મે ભી હૈ પ્રકાશ ભરતા, ઇસીલિયે તો સબસે પહેલે બોલે બપ્પા મોરે. બપ્પા તું સર્વ જીવ
અંતમાં એક નજર આજના મુખ્ય સમાચાર. નવાપુરા સ્થિત આરવી દેસાઈ રોડ ઉપર ચાની લારી ધરાવતા 83 વર્ષીય આધેડને બાઇક ચાલકે ટક્કર મારતા ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું. આજરોજ બલિદાન અને કુરબાનીનો પર્વ ઈદ ઉલ ઝુહા બકરી ઈદ હોવાથી શહેર સહિત ગુજરાતભરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ખાસ ઉજવાયો ભારે ઉત્સાહ સાથે બકરી ઈદનો પર્વ. ધોરાજીના ગેલેક્સી ચોકમાં સરા જાહેર દારૂના નશામાં યુવકે ત્યાં ઉભેલા યુવક પર ચાકુ હુલાવીને કર્યો જીવલેણ હુમલો.
આ ત્યાર સુધીના સમાચાર તાજા સમાચાર સાથે આવતીકાલે આ સમયે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી DNTV ની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.